धीरेन्द्र आदेजा कॉमेडी शो यूट्यूब चैनल ने सब्सक्राइब करो। ट्रिंग, थैंक यू। मंगो पानी लावजे। माथू चली गयो पास तो। लो जीतू भाई पानी। अरे रमीला बेन तमे मारा घरे? आ मारू घर छे। તમારું આજુબાજુ ડાફોળિયા મારવાની જરૂર નથી, આ ઇચકો જોઈ લો। ઓ યસ, છે તમારા ઘરે ઇચકો? ના, પણ એક વાત કહું, ઇચકા સિવાય મારા ઘરમાં બધું શું તમારા જેમ સેમ ટુ સેમ છે। અરે પાછો હમણાં નવો નવો રહેવા આવ્યો ને, એટલે થોડીક આમ શું કહેવાય, દ્રષ્ટિ ભ્રમ થઈ જાય છે, દિશા ભ્રમ। કઈ વાંધો નહીં। ઓકે ઓકે, થેન્ક યુ થેન્ક યુ। ચલો આવ્યો છું તો એક કામ કરો, હાથો હાથ એક કપ તમારા હાથની ચા પીવડાવી દો। ચાલ ભૂલ પડે ક્યારેક। હું અરે વાહ વાહ, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ। વાહ રમીલા ભાભી, બાકી ચા તો તમારા હાથની, અને હું એકલો નથી કહેતો, આખી સોસાયટી તમારી ચાના વખાણ કરે કે બાકી ચા એટલે રમીલા ભાભીની। વાહ વાહ વાહ, મજા પડી ગયો। જીતુભાઈ, જો તમને તમારું ઘર ના મળે તો હું મૂકી જાઉં? અરે ના 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 ના, આ તો પેલી દિશા ભ્રમ થઈ જાય ને એવું થઈ ગયું। અરે થેન્ક્સ ફોર ટી, તમારા હાથની ચા પીને મજા પડી ગઈ, ધન્યવાદ ધન્યવાદ। ચાલો હું રજા લઉં। બાકી ઘર ભૂલવામાં વાંધો નહીં, રમીલા ભાભીના દર્શન થઈ જાય, એમના હાથની કડક મીઠી ચાય પીવાઈ જાય, અને ઘેર મંગુના સોટા સણકેથી બચીએ જવાય, અને બીજી મુદ્દાની વાત કે ઘેર એક કપ ચા બચીએ જાય। બાકી ચા તો રમીલા ભાભી તમારી જો ચા। અરે વાહ 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 રમીલા ભાભી, આજે સૂરજ આ બાજુ આથમ્યો કે શું? રમીલા ભાભી અને મારા ઘરે? જીતુભાઈ, હું મારા ઘરે જ છું, તમે મારા ઘરે આવ્યા છો। ઓ યસ, હિચકો! અરે રામ રામ રામ, ફરી પાછી એકવાર ભૂલ થઈ ગઈ, પણ કશો વાંધો નહીં, તમારું ઘરે મારું જ ઘર છે ને, ક્યાં પારકું છે। પણ જીતુભાઈ, આવી રીતે વારંવાર ભૂલ ના થાય, તમે તો સાવ નાના છોકરા જેવા છો। યુ આર રાઈટ, છોકરાઓને ક્યાં કોઈ ચિંતા હોય છે, હે રવિલા ભાભી? અને મને જુઓ, આ ઓફિસના ટેન્શન, ઘરના ટેન્શન, સમાજના ટેન્શન, રૂપિયા કમાવાનું ટેન્શન, ટેન્શન 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 લઈને ફરતો વ્યક્તિ છું, એટલે આમ ક્યારેક દ્રષ્ટિ ભ્રમ થઈ જતો હોય છે, દિશા ભ્રમ થઈ જાય। અને બીજી એક મહત્વની વાત કે તમારું ને મારું ઘર સેમ ટુ સેમ છે, ખાલી ઇચકાને છોડીને જવા દો, બધી વાતો તો થતી રહેશે, ભૂલો પણ થતી રહેશે જીવનમાં, પણ આવ્યો છું તો તમારા હાથની કડક મીઠી ચા પીધા વગર હું જવાનો નથી। જીતુભાઈ, મને ચા પીવડાવવામાં વાંધો નથી, પણ આજે ઘરમાં દૂધ નથી। દૂધ લઈને જ આવ્યો છું રમીલા ભાભી, રોજ કઈ મફતની ચા થોડી પીવાતી હોય તમારી, હે લવા દૂધ અને બનાવો કડક મીઠી ચાય। એટલે તમે ચા પીધા વગર નહીં જાઓ એમ જ ને? નહીં, કારણ કે તમારી ચામાં એ મજા જ છે ને, એ ખાલી સાલી આખી દુનિયાની કોઈ ચામાં નથી રમીલા ભાભી। થેન્ક યુ થેન્ક યુ, ભલે એક દૂધની થેલી જઈ, પણ ચાનો ખોર તો બચી જાવ ઘરનો। વાહ 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 રમીલા ભાભી, એ જ કપ, એ જ ચાય અને બનાવવાવાળા હાથ પણ એ જ, વાહ વાહ। ચાલો ઘણી વખત તો વિચાર આવે છે કે ચામાં મજા છે કે આ કપમાં મજા છે કઈ પીવાની।
થેન્ક યુ રમીલા ભાભી, દિલથી આભાર. હવે તમારી ચા તો પી જાઉં છું, પણ તમારી પણ ફરજ બને છે કે તમે મારા ઘરે આવો ચા પીવા માટે સ્પેશિયલ મંગુના હાથની. અને મંગુના હાથની ના ભાવે તો હું તો છું જ, હું પણ ચા બનાવી દઈશ. સારું, થેન્ક યુ. બાકી તમારો હિચકો કેવું પડો? રોજ રોજ આવે છે. મારે મંગુ બેન ને વાત તો કરવી પડશે. નમસ્તે મંગુ બેન. નમસ્તે નમસ્તે. તમે રમીલા બેન ને? હા, આ સોસાયટી નાકે રોજ. હા ને, બોલો બોલો રમીલા બેન, કેમ આવવાનું થયું? મંગુ બેન, તમારા હસબન્ડ ભૂલકણા છે? ના ભાઈ, ચમ. અરે, એમાં એવું હતું ને કે એ જ્યારે ઓફિસેથી છૂટીને આવે ને તો મારા ઘરે આવી જાય છે, અને એવું કહે છે કે ભાઈ તમારું ને અમારું ઘર સરખું છે ને, એટલે ભૂલમાંથી હું આવી જાઉં છું. અરે, ક્યાં અમારું ને તમારું ઘર સરખું છે? એ તો આવી જતા હશે અમથામથા, પણ તમને કોઈ અડપલા વડપલા નહીં કરતા ને? ના ના મંગુ બેન, પણ એ આવે અને ચા માંગે ને હું એમને ચા આપું. અચ્છા, ચા માંગે છે એમ ને? એમાં એવું છે ને કે એમને છે ને ચા પીવાની આદત છે. આ ઓફિસેથી આવે એટલે એમને ચા જોઈએ, અને એ મારજોડ માંગે ને તો હું નહીં આલતી, એટલે આ ચાની લાલચમાં તમારે ઘેર આવી જતા હશે. મંગુ બેન, ભલે ચાની લાલચમાં મારા ઘર આવે, પણ રોજ રોજ આવે સારું નહીં ને, કોક જુએ તો કેટલું ખરાબ લાગે. હા, રોજ રોજ આવે ખરાબ લાગે, પણ હવે રોજ નહીં, હવે કોઈ દિવસ નહીં આવે, ચિંતા ના કરશો. સારું, હું જાઉં. અરે, ચા પીને જાઓ ને. ના, એમને આવવાનો ટાઈમ થઈ ગયો છે. ઓમનાવાનો ટાઈમ થઈ ગયો? સાયદ એ પણ આવી જાય ને આ પણ આવી જાય. સારું, ના ના ના, જાઓ જાઓ. નમસ્તે. ચા પીવાના હવાદ કેટલા છો અમને? અરે રે રે રે, ઓ માય ગોડ, કદાચ હું ફરી એકવાર આજે ભૂલ કરીને તમારા ઘરે આવી ગયો છું. બોલો. કદાચ નહીં જીતુભાઈ, 100% તમે મારા જ ઘરે આવ્યા છો. હા, મને ખબર નથી પડતી કે આવી ભૂલ કેમ થાય છે. ખરેખર છે ને, આ બિલ્ડરોએ દરેક ઘર છે ને અલગ અલગ રીતે બનાવવા જોઈએ, જેનાથી ઓળખાણ પડે કે આ મારું ઘર છે, આ તારું ઘર છે, પેલાનું ઘર છે, ફલાણાનું ઘર છે. આવું આવું કરવું જોઈએ ખરેખર કોન્ટ્રાક્ટરો. આ હિચકા પરથી તમને નથી ખબર પડતી? પડે છે, પણ શું છે, પહેલી દ્રષ્ટિ હિચકા ઉપર નથી પડતી, તકલીફ આ થઈ જાય છે ને નમીલા બાપી. તમે આવ્યા જ છો તો હવે ચા પીધા વગર તો જશો નહીં. ઓફ કોર્સ. વાહ વાહ રમીલા ભાભી, તમે બહુ સમજદાર છો. જીતુભાઈ, તમને આજે ચા સાથે નાસ્તો પણ કરાવું. શું વાત કરો છો? તો આજે ચા નાસ્તો થઈ જ જાય. મંગુ. એ મંગુ ને શું કામ છે યાર? નાસ્તો તો હું જ આપીશ ને. ચા પીવી છે તમને આજે છે ને, આખે આખો નાસ્તો કરાવું તમને, જમણવાર થશે આજે તો આખે આખો. ના ના, પીવો ને હજી હજી હજી. શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, પણ ચાલી ભૂકીને ખોલ નીચે.
લક્ષ્મી આટલી બચાવવા માટે દૂધ બચાવવા માટે આવા ધંધા ના કરતા. મિત્ર આવો નાસ્તો દબડવા રહેતો મળશે.